हेलो, गुड मॉर्निंग ऑल। गुड मॉर्निंग मिलन, गुड मॉर्निंग बेटा। एम आई ऑडिबल? आवाज संभळाय छे छोकरा बुद्धा ने मारो? क्लियर? वॉइस क्लियर? डन डन, वेरी गुड। थैंक यू, थैंक यू बेटा, थैंक यू बेटा। ચાલો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? લિમિટના એક્ઝામ્પલ્સ, હાઉ ટુ ઓબટેન ધ લિમિટ ઓફ ગિવન ફંક્શન વેન ધ વેલ્યુ ઓફ ડિનોમિનેટર બિકમ્સ ઝીરો। જ્યારે ડિનોમિનેટર ઝીરો થતો હોય ત્યારે આપણે ફંક્શનનું ફાઇનાઇટ લિમિટ કઈ રીતે ફાઇન્ડ કરીએ, ધેન એનું એક્ઝામ્પલ આપણે જોયું હતું। લાસ્ટ એક્ઝામ્પલ આપણું આ હતું, જોયું। ચાલો, ડન, અહીંયા સુધી આપણે જોયું હતું, ક્લિયર? ભાઈ છેલ્લો એક્ઝામ્પલ આ જતો ને છોકરા, લાસ્ટ એક્ઝામ્પલ। હલો, વેદાંત, મિલન, હર્ષ, ઓકે, ડન। ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ, ફાઇન્ડ ધ પોઝિટિવ ઇન્ટીજર એન, શો ધેટ લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી એક્સ રેસ ટુ એન માઇનસ થ્રી રેસ ટુ એન અપોન એક્સ માઇનસ થ્રી ઇક્વલ ટુ 108। આપણે એનની પોઝિટિવ વેલ્યુ, પોઝિટિવ ઇન્ટીજર ફાઇન્ડ કરવો છે એન, એના માટે આપણા એક્સપ્રેશન આપેલું છે, ડન। હજુ આગળ આપણે જે સ્ટાન્ડર્ડ લિમિટ ભણી ગયા એમાં એક ફોર્મ્યુલા હતી, લિમિટ લિમિટ એક્સ ટેન્સ ટુ એ, લિમિટ એક્સ ટેન્સ ટુ એ। બેટા વોઇસનો જેને પ્રોબ્લેમ હોય દીકરાએ ફરીથી રીજોઇન થાવ, છોકરાઓ પ્રિયાંશ ફરીથી રીજોઇન થાવ બેટા। લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન અપોન એક્સ માઇનસ એ અપોન એક્સ માઇનસ એ। ચાલો, આનું સૂત્ર શું થશે? આ લિમિટ ફાઇન્ડ કરવાનું સૂત્ર, તો કે એન એ રેસ ટુ એન માઇનસ વન, એન એ રેસ ટુ એન માઇનસ વન, એન એ રેસ ટુ એન માઇનસ વન, આ આપણે આપેલું છે। લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી આ ડાબી બાજુ અને આ ફોર્મ્યુલાની જમણી બાજુ, ડન, જુઓ જી આ બંનેને કમ્પેર કરો શું થશે? એક્સ રેસ ટુ એન એક્સ રેસ ટુ એન, એની જગ્યાએ થ્રી આપેલા છે, જુઓ એની જગ્યાએ શું આપેલું છે? થ્રી, જ્યાં એ છે ને આ બધે થ્રી આપેલા છે, તો આ ડાબી બાજુનો આન્સર શું થશે? ઇટ વિલ ફોલોઝ લેફ્ટ હેન્ડ સાઈડનો આન્સર એન એ રેસ ટુ એન માઇનસ વન, અહીંયા એનની જગ્યાએ એન જ છે એટલે એન, એ એની જગ્યાએ થ્રી છે એટલે થ્રી, એન માઇનસ વન એટલે એન માઇનસ વનના એન માઇનસ વન, એમ એન માઇનસ વનના એન માઇનસ વન એમ, એન માઇનસ વન ઇક્વલ ટુ 108, ઇક્વલ ટુ 108। હવે જુઓ 108ને 3ની પાવરમાં લખી શકાય? ચેક કરો જી, 108ને 3ની પાવરમાં લખી શકાય? વન ઝીરો એઇટના પાર્ટીશન કરો, 108 એટલે પેલા આમ થશે 54 ક્રોસ 2 એટલે 108 આપેલું પાર્ટીશન, હજી આમાં કે 3 આવતા નથી, હવે 54માં 3 આવે કે જુઓ જી, 54 3 વડે ભાગી નાખો 54, યસ
18 cross 3 into 2. Ready? હજી 18 માં કે 3 આવે? યસ, 3 into 6. નામ લખી શકું 3 into 2 એટલે 6, 6 into 3 એટલે 18, અને આ 3 cross 2 એમ લખ્યું, 3 cross 2. ડન. હજુ 2 કેટલી વખત આવે છે? 2 વખત. આ 2 અને આ 2 2 વખત, એટલે 2 into 2 એટલે શું થઈ જાય? તો કે 4. પછી આ 3 3 3 કેટલી વખત આવે છે? 3 વખત. તો આને હું લખીશ 3 ક્યુબ. 3 ક્યુબ એટલે 27. 27 into 4 કરો એટલે 108 આવી જાય. તો આને આપણે આ રીતે લખી શકીએ, તો કે n into 3 raised to n minus 1. N into 3 raised to n minus 1 equal to 4 into 3 raised to 3. 4 into 3 raised to 3. ડન. હવે જુઓ, મેથેમેટિક્સનો નિયમ છે, બંને બાજુ ઇક્વલ ટુ હોય અને બે સરખા હોય એ વસ્તુને કમ્પેર કરી શકાય. તો આ બંને આપણે કમ્પેર કરીએ. અહીંયા પણ 3 raised to n minus 1, અહીંયા 3 raised to 3. તો આપણને n માઇનસ વનની વેલ્યુ શું મળશે? n માઇનસ વન ઇક્વલ ટુ 3. સો n માઇનસ વન ઇક્વલ ટુ 3. આપણે તો એનની વેલ્યુ ફાઇન કરવી છે, n માઇનસ વન ઇક્વલ ટુ 3. વોટ ઇઝ n? તો એનની વેલ્યુ શું થાય? વોટ ઇઝ n? સો n ઇક્વલ ટુ, આ બાજુ માઇનસ વન, સામેની સાઈડ જાય તો પ્લસ વન, એટલે 3 + 1. 3 + 1 મીન્સ 4. સો n ઇક્વલ ટુ 4. ડન. તો એનની વેલ્યુ શું મળશે આ એક્સપ્રેશનમાંથી? એન. આપણે શું કીધું? ફાઇન્ડ ધ પોઝિટિવ ઇન્ટીજર એન. તો આ 4 છે, પોઝિટિવ નંબર છે, ફ્રેક્શન નથી એટલે ઇન્ટીજર છે. ઇન્ટીજર એટલે આખો નંબર. ડન. 4 હોલ નંબર છે, આખો નંબર છે, એટલા માટે આપણો જવાબ છે. તો આન્સર શું આવશે? એન ઇક્વલ ટુ 4. એન ઇક્વલ ટુ 4. જો આ ફોર્મ્યુલા પ્રમાણે એન ઇક્વલ ટુ 4. ડન. અહીંયા ભૂલ છે, 3 ની, અહીંયા 4 આવશે, અહીંયા 4 આવશે, નોટ 3, હિયર 4. ચાલો, રેડી? એન ઇક્વલ ટુ 4. આનો સ્ક્રીનશોટ લઈ લેજો છોકરાઓ, સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આગળ વધીએ આપણે. ચાલો, સ્ક્રીનશોટ લેવા જાય એટલે ચેકબોક્સમાં યસ ટાઈપ કરજો. ઓકે, થેન્ક યુ પ્રિયાંશ, હર્ષ. સ્ક્રીનશોટ લેવા જાય એટલે ચેકબોક્સમાં યસ ટાઈપ કરો, પછી આપણે આગળ વધીએ. વેદાંત, યસ, ડન ડન, વેરી ગુડ વેરી ગુડ, થેન્ક યુ ઓલ ઓફ યુ. આગળ વધીએ, નેક્સ્ટ એક્ઝામ્પલ. ફાઇન લિમિટ એક્સ ટેન્સ ટુ 9, એક્સ સ્ક્વેર માઇનસ 81 અપોન એક્સ માઇનસ 9. ચાલો, આ કેવી રીતે ગણીશું? આ ફોર્મ્યુલા આપણને યાદ છે, જુઓ, લિમિટ હમણાં યુઝ કરીએ જ ફોર્મ્યુલા, એક્સ ટેન્સ ટુ એ, લિમિટ એક્સ ટેન્સ ટુ એ, એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન અપોન એક્સ માઇનસ એ, અપોન એક્સ માઇનસ એ ની વેલ્યુ શું થશે? આની વેલ્યુ શું થાય? એન એ રેસ ટુ એન માઇનસ વન. 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 ડન.
तो जो एक्स स्क्वेर, तो अहियाँ स्क्वेर वालू टर्म होवो जोईए, एक्स रेस्क्यू एन है तो अहियाँ एनी पावर पर एन है, देन तो अहियाँ क्यों टर्म होवो जोईए, तो कि भाई ए एक्स ने जेटली पावर होय एटली एनी पावर होवी जोईए, अहियाँ एनी जगह 81 है, तो एनी पावर ने आपणे लखीए, तो सेकंड पावर में ने कई रीते लखी शकाय, तो आ रीते। सो सपोज एल इक्वल टू लिमिट एक्स टेन्स टू 9 एक्स स्क्वेर माइनस 81 अपॉन एक्स माइनस 9, आ फॉर्म्यूला नो यूज करिए, तो आपणे एने लखी शकीए एक्स स्क्वेर माइनस 9 स्क्वेर अपॉन एक्स माइनस 9, डन। हवे एनी जगह शू आवी गयु, जुओ 9 एननी जगह शू आवी गयु, 2, आ एननी जगह 2 छे अने एनी जगह 9 छे। सो अकॉर्डिंग टू दिस फॉर्म्यूला एन ए रेस टू एन माइनस 1 એટલે 2 ઇન્ટુ 9 રેસ ટુ 2 માઇનસ 1, 9 રેસ ટુ 2 માઇનસ 1 એટલે 9 રેસ ટુ 1, 2 ઇન્ટુ 9 એટલે 18, તો આ એક્ઝામ્પલનો આન્સર આવશે 18। ચાલો ક્લિયર, આનો સ્ક્રીનશોટ લઈ લેજો। આનો સ્ક્રીનશોટ લઈ લેજો છોકરા। ઓકે ડન, થેન્ક યુ, થેન્ક યુ ઓલ ઓફ યુ, વેરી ગુડ। હા થઈ ગયા, હર્ષ એડ કરી દીધો એને। ચાલો આગળ વધીએ। આની મારે લિમિટ ફાઇન્ડ કરવી કેવી રીતે થશે જુઓ। ફાઇન્ડ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી, શેની લિંક ભાઈ, શેની લિંક, ઓમ, પાંચસુડિયા ઓમ, લિંક તો મોકલું જ છું, યુટ્યુબની લિંક તમારા ગૂગલ ક્લાસરૂમમાં છે જ, તમે જોઈ લો, દરરોજે દરરોજના લેક્ચરની લિંક મોકલાવી જાય છે બેટા, તમે જરાક યાર જુઓ યાર, ગૂગલ ક્લાસરૂમ ઓપન કરી। ચાલો આની લિંક, મને લિંક જ યાદ રહી ગયું, બોલ આની લિમિટ કઈ રીતે ફાઇન કરશું આપણે। ફાઇન લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી એન અપોન એન પ્લસ 1 રેસ ટુ એન, જોજો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ, આપેલા આપણે જે લિમિટ આપેલી છે ને એન નામ એલ નામ આપી દઈએ, તો આને આ રીતે લખી શકાય, જુઓ ડાયરેક્ટ ઇન્ફિનિટી લિમિટ નહીં મૂકી શકાય, કેમ કે ઇન્ફિનિટી પ્લસ 1 એટલે ઇન્ફિનિટી, ઉપર પણ ઇન્ફિનિટી નીચે પણ ઇન્ફિનિટી એનો પાવર પણ ઇન્ફિનિટી, તો એનું એક્સપ્રેશનનું આપણે આન્સર મેળવી શકીએ નહીં, એને ઇનડિટર્મિનન્ટ ફોર્મ કહેવાય। તો હવે આન્સર મેળવવા માટે શું કરવું, તો જુઓ આ છેદમાંથી પહેલાં એન કોમન કાઢી લીધો, છેદમાંથી શું કોમન કાઢી લઉં, એન, એટલે એન નીકળી ગયા એટલે અહીં શું બચશે 1 પ્લસ, અહીં એન નહોતા એટલે 1 અપોન એન, ડન। હવે બંનેને આ એન એન કેન્સલ, આમાંથી આ એન અને આ એન કેન્સલ, શું બચશે, સો લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 અપોન 1 પ્લસ 1 રેસ ટુ એન હોલ રેસ ટુ એન। હવે બંનેને અલગ અલગ એન પાવર આપી દઉં, છેદને પણ એન પાવર અને અંશને પણ એન પાવર, ડન, બંનેને અલગ અલગ એન પાવર આપી દઈએ। ગુડ મોર્નિંગ રાજુ, વહેલો જાગી ગયો, જો અંશ અને છેદ બંનેને એન પાવર આપણે આપી દીધી, હવે આપને ખબર છે કે બે ફંક્શન ભાગાકારમાં હોય તો એને અલગ અલગ લિમિટ આપી શકાય, ડન। વનને કોઈ પણ પાવર કરો એ વન જ થવાનું, બેને અલગ અલગ લિમિટ આપી દીધી। ચાલો તો આનું સૂત્ર છે આપણી પાસે, લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 અપોન એન રેસ ટુ એન, એનું સૂત્ર છે ઈ, એનો જવાબ શું થાય, ઈ, સો આન્સર ઇઝ 1 અપોન ઈ, આન્સર ઇઝ 1 અપોન ઈ। ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો છોકરાઓ, સ્ક્રીનશોટ લઈ લો બધા, બહુ નાના નાના અને એકદમ સરળ એક્ઝામ્પલ છે, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ બધા પ્લીઝ। યસ પ્રિયાંશ, ડન, વેરી ગુડ, રાજુ સ્ક્રીનશોટ લઈ લો બેટા,
done, done. Very good, very good. આગળ વધી આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીએ છીએ. જુઓ, લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી વન પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ ઇક્વલ ટુ ઇ, આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીએ છીએ. Most important. Next example. Find limit n tends to 0. 3n plus 2 minus under root 2 minus 5n upon 4n. હવે n ની કિંમત તમે 0 મૂકો એટલે છેદ 0 થઈ જાય. પણ આપણે શું કરવાનું હતું કે ભાઈ એવી પ્રયત્ન કરવાનો કે આપણો છેદ 0 થવો જોઈએ નહીં. ડન. તો એના માટે શું કરીશું, ડિનોમિનેટર 0 ના થવા દેવું હોય તો આપણે, તમે ખબર આઠમા નવમામાં કરણી કરતા, સોલ્ટ ડન કરણી, આ જે સાઇન હોય ને એની વિરુદ્ધ સાઇન વડે અને મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરવાનું. અહીંયા પ્લસ હોય તો માઇનસ વડે અને માઇનસ હોય તો પ્લસ વડે. આવી રીતે પહેલાં આપણે જે રકમ આપેલી છે ને એન નામ આપી દઈએ. કરણી છે ના, નહીં આય મારો દીકરો ખરો છે, ફરી તો હા પ્રિયાસ કહું અને અગલી સાઈડ કહું. હા કે આમાં છેલ્લું સ્ટેપ જો, લાસ્ટ સ્ટેપ કરણી એટલે સમજાવવાનું. એક જ મિનિટ, આ લાસ્ટ સ્ટેપમાં શું કર્યું, આ બંનેને અલગ અલગ ડિનોમિનેટર આપ લિમિટ આપી દીધી, અંશને લિમિટ આપી દીધી, છેદને લિમિટ આપી. એ લિમિટનો નિયમ છે કે બે ફંક્શનનો ભાગાકાર હોય તો બંનેને અલગ અલગ લિમિટ આપી શકાય. ડન, બંનેને અલગ અલગ લિમિટ આપી શકાય. તો બેને અલગ અલગ લિમિટ આપી દીધી. હવે આ કોન્સ્ટન્ટની લિમિટ તો કોન્સ્ટન્ટ થાય, વનની લિમિટ શું, તો કે વન પોતે. ડન, વનની લિમિટ વન. પછી આની લિમિટ તો કે આ સૂત્ર પ્રમાણે લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી, અહીં એક્સની જગ્યાએ એન છે, ડઝન્ટ મેટર વેરિયેબલ કોઈ પણ હોય. લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી વન પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ, એનો જવાબ શું થાય, તો કે હંમેશા ઈ, એનો આન્સર શું થાય, ઈ. તો અહીંયા આના જેવું જ ફોર્મેટ છે. જુઓ, ઉપર એક્સ હોય તો એની બાજુમાં વન અપોન એક્સ હોવું જોઈએ અને એક્સની લિમિટ શું હોવી જોઈએ, તો કે ઇન્ફિનિટી, તો જવાબ શું થાય, ઈ. તો જુઓ, વેરિયેબલ એનની જગ્યાએ અહીં એક્સ છે, અહીંયા ઉપર એન હોય તો એની બાજુમાં વન અપોન એન એટલે કે એનું વ્યસ્ત હોવું જોઈએ અને એનની લિમિટ શું હોવી જોઈએ, તો કે ઇન્ફિનિટી. ત્યારે એનો જવાબ શું થાય, તો કે ઈ. તો ન્યુમેરેટરનો જવાબ વન, ડિનોમિનેટરનો જવાબ ઈ. સો આન્સર ઇઝ વન અપોન ઈ. આન્સર ઇઝ વન અપોન ઈ. ક્લિયર પ્રિયાંશ? ક્લિયર બેટા? ક્લિયર પ્રિયાંશ? યસ યસ, ડન. હવે જુઓ, આવું હોય ને, આ એ એક્સ પ્લસ બી, એ એક્સ પ્લસ બી, અને કરણી એટલે શું, તો કે આને ગુણાકાર કરવો એની વિરુદ્ધ સાઇન વડે. એ એક્સ અને બી એમને મજરી, એ એક્સ અને બી એમને મજરી. અહીંયા વચ્ચે પ્લસ હોય તો માઇનસ આવી જાય, માઇનસ હોય તો પ્લસ આવી જાય. અહીંયા આપણે આપેલું છે પ્લસ છે, તો અહીંયા લખશું આપણે માઇનસ. એના વડે ગુણવાના અને એના વડે ભાગવાના, આને કરણી કહેવાય. અને શું કહેવાય, કરણી, મેથેમેટિક્સની ભાષામાં. અને કરણી એટલે કે સોલ્વ કહેવાય, SURD, સોલ્વ. ડન. જે સાઇન આપી હોય એના કરતાં વિરુદ્ધ સાઇન વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરવાનું. ક્લિયર? ચાલો, રેડી હર્ષ? યસ યસ, ડન. હવે અહીંયા આપણે આપેલું છે અંડર રૂટ 3n પ્લસ 2. હવે એને આપણે મલ્ટીપ્લાય ને ડિવાઈડ કરીએ. જો અહીંયા વચ્ચે પ્લસ, વચ્ચે માઇનસ છે, અહીંયા વચ્ચે શું આપેલું છે આપણને, માઇનસ. તો પ્લસ વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરીશું. અહીંયા માઇનસ છે એટલે પ્લસ વડે મલ્ટીપ્લાય ને ડિવાઈડ, વચ્ચે પ્લસ મૂકી દઈશું. ડન, એના વડે મલ્ટીપ્લાય ને એના વડે ડિવાઈડ. હવે આ સૂત્ર આપણે જાણીએ છીએ. જો આવું હોય, એ માઇનસ બી
અને એ પ્લસ બી, એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી હોય, તમે શું લખી શકો? એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી હોય તો આપણે શું લખી શકીએ? તો કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, આવું લખી શકાય. ધન એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો છેદનો ગુણાકાર છેદમાં અને અંશનો ગુણાકાર અંશમાં. ડન, આ બે નો ગુણાકાર અને છેદમાં આ બે નો ગુણાકાર શું આવે જોઈએ. એ માઇનસ બી અને એ પ્લસ બીના નિયમ પ્રમાણે ઉપર થઈ જશે અંડરરૂટ થ્રી એન પ્લસ ટુ હોલ સ્ક્વેર માઇનસ અંડરરૂટ ટુ માઇનસ ફાઈવ એન હોલ સ્ક્વેર, અને છેદનો ગુણાકાર છેદનો. હવે આ સ્ક્વેર અને સ્ક્વેરરૂટ બે કેન્સલ, અહીંથી પણ આ સ્ક્વેર અને સ્ક્વેરરૂટ બે કેન્સલ. ચાલો શું બચશે જોઈએ. સ્ક્વેર ને સ્ક્વેર રૂટ નીકળી ગયા એટલે થ્રી એન પ્લસ ટુ માઇનસ બ્રેકેટ ટુ માઇનસ ફાઈવ એન બ્રેકેટ ઓવર, એનું સાદું રૂપ આપીએ એટલે થ્રી એન પ્લસ ટુ માઇનસ ટુ, આ માઇનસ સાઇન અંદર ગુણાય એટલે પ્લસ હોઈએ માઇનસ થાય, માઇનસ હોઈએ પ્લસ થાય. ટુ પ્લસ હતા તો ટુ કેવા બની જશે હવે? તો કે માઇનસ. આ ફાઈવ એન માઇનસ હતા તો ફાઈવ એન કેવા બની જાય? પ્લસ. આ ટુ માઇનસ ને ટુ પ્લસ કેન્સલ, ફાઈવ એન પ્લસ થ્રી એન એટલે એઇટ એન, આપણી પાસે આવશે એઇટ એન. ધન આ એન એન કેન્સલ, ચાર અને આઠમાંથી ફોર ટુ ઝા એઇટ એટલે અહીંયા આવી જશે ટુ. ધન સો આન્સર શું આવ્યું? ટુ અપોન અંડરરૂટ થ્રી એન પ્લસ ટુ પ્લસ અંડરરૂટ ટુ માઇનસ ફાઈવ. હવે આમાં એનની જગ્યાએ તમે ઝીરો મૂકો, ડિનોમિનેટર ઝીરો નહીં થાય, જુઓ એનની જગ્યાએ ઝીરો મૂકો એટલે આ ઝીરો થઈ ગયા. અહીંયા બચશે સ્ક્વેર રૂટ ટુ, અહીં એની જગ્યાએ ઝીરો મૂકું ફાઈવ ઇન્ટુ ઝીરો એટલે ઝીરો, ટુ માઇનસ ઝીરો એટલે ટુ, અહીંથી પણ બચશે સ્ક્વેર રૂટ ટુ. તો એની જગ્યાએ મૂકી દઈએ લિમિટ હવે ઝીરો, કેમ કે ડિનોમિનેટર ઝીરો થતા નથી એટલે ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય. એની જગ્યાએ ઝીરો મૂક્યા એટલે આપણે આન્સર મળ્યો ટુ અપોન સ્ક્વેર રૂટ ટુ પ્લસ સ્ક્વેર રૂટ ટુ. આ સ્ક્વેર રૂટ ટુ એક વખત અને સ્ક્વેર રૂટ ટુ બે વખત એટલે ડિનોમિનેટરમાં થશે વન અપ ટુ અપોન ટુ સ્ક્વેર રૂટ ટુ, એમાંથી આ ટુ ટુ કેન્સલ. સો આન્સર આવ્યો વન અપોન સ્ક્વેર રૂટ ટુ, દેટ ઇઝ અવર આન્સર. સો આન્સર ઇઝ વન અપોન સ્ક્વેર રૂટ ટુ, વન અપોન સ્ક્વેર રૂટ ટુ. હેલો ક્લિયર બધાને? ક્લિયર બેટા? વન અપોન સ્ક્વેર રૂટ ટુ, યસ યસ યસ, વેરી ગુડ વેરી ગુડ. નેક્સ્ટ એક્ઝામ્પલ ટુ, વેરી સિમ્પલ. હવે આપણે કીધું છે કે એક ફંક્શન આપેલું છે, ઇફ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વન, એક્સ કોઈ રિયલ નંબર છે, ધેન આ લિમિટ આપણે ફાઇન કરવી છે. લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એક્સ પ્લસ વન માઇનસ એફ ઓફ એક્સ માઇનસ વન અપોન એક્સ, આ લિમિટ ફાઇન કરવી છે. આ સ્ક્રીનશોટ લેવો, એક જ મિનિટ કરી દો, પહેલેથી કરું છું. સ્ક્રીનશોટ છોકરાઓ લેવાઈ જાય એટલે ખાલી ચેકબોક્સમાં યસ ટાઈપ કરજો. ચાલો ફર્સ્ટ સ્લાઇડ, યસ. આ બીજી સ્લાઇડ, રેડી બીજી સાઈડ, ક્લિયર? યસ, ઓકે. એના પછી આ થર્ડ સ્લાઇડ, યસ. અને આ ફોર્થ સ્લાઇડ, ચાલો રેડી. ડન, ઓકે, થેન્ક યુ અર્જુન, પ્રિયાંશ.
चलो रेडी ओके। नेक्स्ट एग्जांपल अपना वो आपेलू है एफ ऑफ एक्स इक्वल टू एक्स स्क्वेर माइनस वन। तो मारे आनी लिमिट इवेल्युएट करवी है। तो लिमिट में पहला आपेलू है एफ ऑफ एक्स प्लस वन और एफ ऑफ एक्स माइनस वन। तो एफ ऑफ एक्स ऊपर थी पहला मारे मेड़वू पड़े एफ ऑफ एक्स प्लस वन और एफ ऑफ एक्स माइनस वन की वेल्यू शू थ। एफ ऑफ एक्स मैंने आपेलू है वॉट इज एफ ऑफ एक्स तो कि एफ ऑफ एक्स इक्वल टू एफ ऑफ एक्स इक्वल टू एक्स स्क्वेर माइनस वन एक्स स्क्वेर माइनस वन। हमें मारे जोइए थे एफ ऑफ एक्स प्लस वन शू जोइए आना ऊपर थी एफ ऑफ एक्स प्लस वन ए सामें ज्या एक्स देखाय ने एक्स प्लस वन मूकी दी अँ एक्स नो स्क्वेर है तो एक्स प्लस वन शू थी जाए तो कि स्क्वेर एक्स प्लस वन होल स्क्वेर माइनस वन। डन हवे आनु एक्सपांशन करिए एफ ऑफ एक्स प्लस वन होल स्क्वेर एक्सपांशन तो कि एक्स स्क्वेर माइनस टू एक्स सॉरी एक्स स्क्वेर प्लस टू एक्स प्लस वन आ एक्स प्लस वन एक्सपांशन माइनस वन ना माइनस वन एम ने आ वन माइनस ने वन प्लस कैंसल। डन शू बचे अपनी पास तो कि आप बचे एक्स स्क्वेर प्लस टू एक्स एक्स स्क्वेर प्लस टू एक्स आ एफ ऑफ एक्स प्लस वन आंसर मड़ी गए। बीजू आप जुए एफ ऑफ एक्स माइनस वन एफ ऑफ एक्स माइनस वन ए पण मेळवी लईए। सो एफ ऑफ एक्स माइनस वन एटले एफ ऑफ एक्स ना सूत्र में ज्या एक्स देखाय त्या लखो एक्स माइनस वन। सो एफ ऑफ एक्स माइनस वन इक्वल टू एक्स माइनस वन होल स्क्वेर एक्स माइनस वन होल स्क्वेर माइनस वन। चलो एक्स माइनस वन होल स्क्वेर सूत्र तो कि एक्स स्क्वेर एन एक्सपांशन एक्स स्क्वेर माइनस टू एक्स प्लस वन माइनस टू एक्स प्लस वन ना माइनस वन ना माइनस वन एम एम आ वन माइनस ने वन प्लस कैंसल शू बचे अपनी पास तो कि एक्स स्क्वेर माइनस टू एक्स एक्स स्क्वेर माइनस टू एक्स। डन तो पहला जवाब आयो एक्स स्क्वेर प्लस टू एक्स बीजा जवाब आयो एक्स स्क्वेर माइनस टू एक्स। जो आ पची बने आप बात बाकी करी नाखी एफ ऑफ अँ भूल थी माइनस वन एक्स स्क्वेर माइनस वन एट माइनस वन अँनस वन। डन ए जवाब आपणी पास एक्स स्क्वेर प्लस आ लगता नहीं छोकरा हूँ लखूँ ए तब लख दो एक्स स्क्वेर प्लस टू एक्स अँ थी जैसे एक्स स्क्वेर माइनस टू एक्स एक्स स्क्वेर माइनस टू एक्स रेडी એ વન કાઢી નાખો આ વન કે ચાલો એટલે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ અને એક્સ સ્ક્વેર માઇનસ એટલે ટુ એક્સ પ્લસ ટુ એક્સ એટલે આપણી પાસે આવશે ફોર એક્સ। ડન તો આનો ઉપરનાનો અંશનો જવાબ શું આવ્યો તો કે ફોર એક્સ અંશનો જવાબ શું આવ્યો ફોર એક્સ। सो आपने लिमिट फाइंड करवा कीधी थी कि आनी लिमिट फाइंड करो तो ऊपरना जवाब आयो फोर एक्स नीचेना जवाब है अपनी पास एक्स तो एक्स एक्स कैंसल शू बचू फोर और कॉन्स्टंट ने लिमिट कॉन्स्टंट आंसर आ गया फोर आंसर आ गया फोर। डन चलो हम आ स्क्रीनशॉट लै लो आक्रीनशॉट लै लो અહીંથી વન નથી આવ વન મેં કાઢી નાખ્યો છે રીમૂવ કરી નાખ્યો ભૂલથી લખાઈ ગયો છે ચાલો ક્લિયર આનો સ્ક્રીનશોટ લેવાઈ ગયો ઓકે થેન્ક યુ પ્રિયાંશ અર્જુન ડન સ્લાઇડ નંબર ટુ આનો સ્ક્રીનશોટ લઈ લો।
5 x x cancel, then no screenshot plate. So answer is 4. Complete. Thank you, bhai. Screenshot leva gaya. Okay, done. Thank you. Thank you, all of you. Lo, I am limit pool. A chapter number 3, limit over. Chapter number 3 over. Limit. Chalo, complete. Chapter complete, limit. Unit number 3, limit over. Puru puru over, Raju puru. Limit complete. एकदम नानो चैप्टर देन हाँ आटलू साव नानो पहला तो बे चैप्टर आपने भेगा कर रहे थे ना एटले तमने थोड़ा मोटू लाग्यो ए चैप्टर देन यूनिट 1 अने यूनिट 2 आ यूनिट नंबर 3 लिमिट आ गई मूल्य क्रूशियल ने गई ऑफलाइन थावा तो दे पछी कई करशु आज ज आ चेप्टर ने पीपीटी आज तमने मिली जैसे तमारा गूगल क्लासरूम में करनी से ने हमें मजा आई वाह मारो दीक हेलो रेडी छोकरा लिमिट ભવ્ય એ કાંઈ ખબર નથી બેટા એ કાંઈ ખબર નથી હો 10 તારીખે ખુલશે કે નહીં હજી ગવર્મેન્ટનું કંઈક પરિપત્ર આવે પછી આપને ખબર પડે તો ઉપરભાઈ હર્ષ આને બહુ ઉતાવળ લાગે લીવ થઈ જઈ તારે હું કામ છે કે એટેન્ડન્સ લઈ લો ભાઈ એક જ મિનિટ એટેન્ડન્સ લઈ લો છોકરો એક જ મિનિટ લીવ નહીં થતા થેન્ક યુ ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ ચાલો ભાઈ બધે દાઢા થઈ જાઓ યસ યસ
यू कैन लीव आंसर ये हमारा दिख रहा है. हैव अ नाइस डे, हैव अ नाइस. थैंक यू ऑल ऑफ यू. थैंक यू वेरी. हेलो. थैंक यू थैंक यू.